સુરત સહિત રાજ્યભરમાં કારના કાચ તોડીને ચોરી કરતી આંધ્રપ્રદેશની ગેંગ ઝડપાઈ સાઠથી વધુ ગુનાના ભેદ ઉકેલાયા સુરત સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ફોર વ્હીલર કાચ તોડીને મોપેટની ડીકી તોડીને રોકડ રૂપિયા તેમજ બેગની ચોરી કરતી આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગને ડીસીબીએ ઝડપી પાડી સાઠથી વધુ ગુના ઉકેલવામાં મોટી સફળતા હાંસલ કરી છે એક જગ્યા પર ચોરી કરી બીજા શહેરમાં આશરો લઈ ત્યાં પણ ચોરી કરીને અંજામ આપી ટોળકી પાસેથી રોકડ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ તેમજ ત્રણ બાઇક ગિલોલ પેચીયું અને સાત મોબાઈલ કબજે કરવા હોવાનું ડીસીબી પોલીસે જણાવ્યું છે ડીસીબી પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલર કાચના કાચ તોડી તેમજ એક ડીકી તોડી રોકડા રૂપિયા તફડાવતી ગેંગના આતંકને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન આધારભૂત બાતમીને આધારે મોટાભરાછા ટાઉનશીપ ચાર રસ્તા રોડ ઉપર કેટલાક અસામાજિક તત્વો ચોરી કરવા આવી રહ્યા હોવાની માહિતી બાદ વોચ રાખવામાં આવી હતી જ્યાંથી કેટલાક શંકાસ્પદ આરોપીઓને રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ તેમજ ત્રણ બાઇક ગિલોલ પેશીઓ અને સાત મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા બાદ અનેક ગુનાઓ ચર્ચાયા હોવાની આરોપીઓએ કબુલાત કરી હતી આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આશરે વીસેક દિવસ પહેલાં આંધ્રપ્રદેશ ખાતેથી ટ્રેન મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ઓએલેક્સ દ્વારા જૂની ટુ વ્હીલર બાઇકની ખરીદી કરી મહારાષ્ટ્રના નાંદેડ ખાતે ચાલી ગયા હતા ત્યારબાદ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નાંદેડ અને ફોર વ્હીલર કાચના કાચ તોડી રોકડ રૂપિયા તેમજ બેગની ચોરી કરીને સુરત આવી ગયા હતા આજથી આઠેક એક દિવસ અગાઉ સિટીલાઇટ વિસ્તારમાં બેંક ઓફ બરોડામાંથી એક ઇસમ રોકડ રૂકમ ઉપાડી પોતાની મોપેડની ડિક્કીમાં મૂકીને લઈ જતો હતો ત્યારે આરોપીને મેસ્ટ્રો મોપેડનો પીછો કરી વાહન ચાલકે પોતાનું મોપેડ પાર્ક કરતાં જ તેની ડીકીનો લોક તોડીને છ લાખ રૂપિયાની ચોરી કરી હતી તારીખ ચોવીસ એક બે હજાર એકવીસના ના રોજ મોટા વરાછા વિસ્તારમાં એક ફાર્મ હાઉસ પાસે પાર્ક કરેલી ઇનોવા કારના કાચ તોડી બેગમાંથી સત્યાવીસ હજારની ની ચોરી કરી હતી આરોપીઓ પૈકી પ્રકાશ મોકાલા દાવિદ તેમજ રાજુ મારૈયા વર્ષ બે હજાર સત્તરમાં સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ફોર વ્હીલરના કાચને ગિલોલ વડે તોડીને રોકડા રૂપિયા તેમજ બેગની ચોરી કરી એક્ટિવા મોપેડની ડીકી તોડી રોકડા રૂપિયાની ચોરી કરી સુરતથી વડોદરા શહેરમાં ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરમાં પણ આવી જ રીતે ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યો હતો ત્યારબાદ ભરૂચ કોસંબા વાપી બારડોલી વલસાડમાં પણ એક જ મોરઝ ઓપરેન્ડથી ઘણી બધી ચોરીઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી છે રિપોર્ટિંગ ન્યૂઝ સુનિલ પાટિલ સાથે અર્ચના સરોદે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત જાન્યુઆરી મહિનાના ચોવીસ તારીખે સુરત શહેરની અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કારના કાચ તોડી અને એમાંથી લગભગ સત્યાવીસ હજાર રૂપિયા જેવી રોકડ રકમની બેગની ચોરી કરવામાં આવેલી હતી અને ત્યાર પછી સત્યાવીસ જાન્યુઆરીના દિવસે ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્ટિવા મોપેડની ડીકી તોડી એમાંથી છ લાખ રૂપિયા કેશની ચોરી થયેલી હતી આ બંને બનાવોને શોધવા માટેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પ્રયત્નશીલ હતી અને એમાં અલગ અલગ ટીમો કામ કરતી હતી ભૂતકાળની અંદર આવા પ્રકારના જે બનાવો બન્યા છે તે અને અત્યારે જે બનાવ બન્યા હતા એની સાથે કોઈ કડી મળે છે કે કેમ તે બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવેલી જેમાં ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવ્યું સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા ક્રાઇમ બ્રાન્ચના જે બાતમીદારો છે એનું નેટવર્ક કામે લગાડવામાં આવેલું અને આ તમામ પ્રયત્નોના અંતે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના અલગ અલગ જે ટીમો હતી એમાં ઇન્સ્પેક્ટર વાગડિયા ઇન્સ્પેક્ટર રાઠોડ અને પીએસઆઈ ડીએમ રાઠોડ એમની ટીમોએ દિવસ રાત મહેનત કરી અને આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રહેતા અને જે નેલુર ગેંગ જે એક પ્રખ્યાત અને કુખ્યાત ગેંગ છે તેના છ આરોપીઓને આજરોજ ધરપકડ કરી છે આ આરોપીઓના કબજામાંથી ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા રોકડા જે એમણે છેલ્લે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે ડીકી ચોરી કરી હતી એમાં છ લાખ ગયા હતા તે પૈકીના ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા અને આરોપીઓએ ખરીદેલા ત્રણ મોટરસાયકલો અને આ સિવાય ચોરી કરવા માટેથી વપરાતા પેચિયા અને ગિલોલ કબજે કરવામાં આવી છે આજે છ આરોપીઓ છે તેમના નામ છે પ્રકાશ રાજેશ પ્રવીણ અને આ પ્રકારના કુલ છ આરોપીઓ છે જે મૂળ તેલંગણા રાજ્યના અને આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના વતની છે આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓની મર્ડ ઓપરેન્ડી એવી છે કે ગિલોલ પોતાની પાસે રાખે અને જે કોઈ જગ્યાએ પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી હોય તેના કાચ ઉપર એ ગિલોલથી પથ્થર મારી અને એ કાચ છે એવો સિફત રીતે તોડી અને એ આખો કાચ પછી એક વખત એને હિટ કર્યા પછી એ કાચ છે એ આખે આખો બહાર કાઢી અને એ ગાડીમાં રહેલી બેગ છે એમાંથી ચોરી કરે છે અને આમાં અસંખ્ય એમણે ચોરીઓ કરી છે આ સિવાય એમની મોડેસ ઓપરેન્ટ એવી હતી કે પીચિયા દ્વારા એ કોઈ વ્યક્તિ છે એ બેંક આંગળીયા પેઢી કે કોઈ ફાઇનાન્સ પેઢીમાંથી પૈસા લઈને નીકળતા હોય કોઈ ફેક્ટરીમાંથી પૈસા લઈને નીકળતા હોય એમનો પીછો કરે પીછો કર્યા પછી એ પેચિયા વડે કોઈ જગ્યાએ પાર્ક કરેલી જે વાહન છે ફોર વ્હીલર ટુ વ્હીલર તેની ડેકીમાં તોડી અને પછી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે આ આરોપીઓ આવી ચોરીઓ એક સાથે આઠ દસ પંદર વીસ જગ્યાએ કરી અને પરત પોતાના વતનમાં ટ્રેન દ્વારા જ આવે પણ ટ્રેન દ્વારા અને ટ્રેન દ્વારા જતા રહે છે જ્યારે એ ચોરી કરવા માટેથી કોઈ એક પર્ટિક્યુલર વિસ્તાર દાખલા તરીકે દક્ષિણ ગુજરાત પસંદ કરે તો સુરત શહેરમાં આવ્યા હોય તો સુરતમાંથી મોટરસાયકલોની ખરીદી કરે અને એ મોટરસાયકલ ખરીદી કર્યા પછી આ જે ચોરીઓનો અંજામ આપ્યા પછી એ મોટરસાયકલો જે તે શહેરમાં જ છોડી અને પાછા ટ્રેન મારફતે પોતાના વતનમાં જતા રહે છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન આ જે નેલ્લોર ગેંગ છે એમના દ્વારા ત્રેસઠ ગુનાઓની કબીલા કબૂલાત કરવામાં આવી છે જે પૈકીના બે હજાર સત્તરથી બે હજાર બાવીસના જાન્યુઆરી મહિના સુધીમાં સુરત શહેરની અંદર પાંત્રીસ ગુનાઓ અને અંજામ આપ્યો છે જે પૈકીના રિસન્ટલી જે જાન્યુઆરીમાં ખટોદરા અને અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીઓ કરી છે તે એ સિવાય વડોદરા શહેરમાંથી ચૌદ વલસાડમાં છ સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ નવસારી જિલ્લામાંથી બે રાજપીપળામાંથી બે ભરૂચમાંથી એક આમ મળીને કુલ ટોટલ ત્રેસઠ અત્યાર સુધીની પૂછપરછની અંદર ગુનાઓની આરોપીઓમાંથી પૂછપરછ દરમિયાન એમણે અંજામ આપ્યો હોવાની જાણકારી મળી છે આ જે તમામ ગુનાઓ છે એનો જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે એ કરોડોની રૂપિયામાં થાય છે અને આ આરોપીઓ છે એ અગાઉ પણ અસંખ્ય વખત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પકડાયેલા છે એમાં ખાસ કરીને પહેલાં ત્રણ જે આરોપીઓ છે એ અગાઉ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આંધ્રપ્રદેશમાં વગેરે પકડાયેલા છે આ જે ગેંગ છે આંતરરાજ્ય ગેંગ છે અને અમે એમનું જે મૂળ જે વતન છે ત્યાંના પોલીસ સાથે પણ હવે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું અને આ સિવાય આંતરરાજ્ય ગેંગ છે એટલે બીજા રાજ્યોમાં પણ આ જ પ્રકારનો આ ગેંગે અંજામ ગુનાઓને આપ્યો એનું લાગી રહ્યું છે એટલે અમે અન્ય રાજ્યોની પોલીસ સાથે પણ સંપર્ક કરી અને વધારામાં વધારે જે ગુનાઓ છે એનો ભેદ ઉકેલવા માટેથી પ્રયત્ન કરવામાં આવશે અને આ જે સફળતા છે એ ક્રાઇમ બ્રાન્ચને મળેલી મોટી સફળતા છે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન નીચે આ બધી ટીમોએ કામ કરી અને ડિટેક્શન કરવામાં આવ્યું છે આગળની તપાસ ચાલુ છે ઓલેક્સ ઉપર જે ટુ વ્હીલર મોટર સાયકલો વેચવાના હોય એમાં ઓલેક્સ ઓએલએક્સ મારફતે એમણે સંપર્ક કરતા હતા અને જે વેચવાવાળા વ્યક્તિ છે એને સીધા મળી અને એમણે મોટરસાયકલો કેશ પૈસા આપીને ખરીદ્યા હોય અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે અમે એમણે જે મોટરસાઇકલો ખરીદ્યા છે એ મોટરસાયકલોના ખરેખર જે વેચનાર હતા એમની એનો પણ સંપર્ક કરી રહ્યા છે એ પણ એક તપાસનો ભાગ છે મોટા વરાછા વિસ્તારમાંથી આ ગેંગને પકડવામાં આવી છે આજે પણ એક ચોરી કરવા જવાના હતા એ હકીકતના આધાર પર એમને આંતરી અને એમને ધરપકડ કરાવે છે એમાં જો નહીં દીધું